વડોદરા શહેરના અમિતનગર બ્રિજ નીચે ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે કામ, જેના કારણે એરપોર્ટ સર્કલથી વુડા સર્કલ પાસે પુષ્કળ પ્રમાણમાં ટ્રાફિક સમસ્યા સર્જાય છે. મોટા ભાગે ટ્રાફિકમાં સમય પસાર કરવો પડે છે. ત્યારે આજરોજ સાંજના સમયે અમિતનગર બ્રિજ પાસે વિચિત્ર અકસ્માત સર્જાતા સામાજિક કાર્યકર પરમાર કમલેશભાઈ દ્વારા જણાવાયું હતું કે આ અકસ્માતમાં 7-8 ગાડીઓને નુકસાન થયું હતું. કોઈ પણ નાગરિકને ઈજા થઈ નથી, પરંતુ તમામ ગાડીઓને નુકસાન થયું છે. વાહનોને સાથે જણાવ્યું હતું કે આ VIP રોડ ટ્રાફિકની સમસ્યાના કારણે માથાના દુખાવા સમાન છે. નોકરિયાત અને સર્વિસ કરતા નાગરિકો માટે એરપોર્ટ સર્કલથી વુડા સર્કલ સુધી સવાર સાંજ ટ્રાફિકમાં 20-30 મિનિટનો સમય લાગે છે. અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ રીતે નિરાકરણ લાવવા તૈયાર નથી. વડોદરા શહેરના જવાબદાર વ્યક્તિઓ દ્વારા જાત તપાસ કરી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કમલેશભાઈ દ્વારા કરવામાં આવી છે. શું થયું છે? કામના સિલસિલામાં હાલોલથી રિટર્ન પાછા અમારી ઓફિસ જતા હતા, તો વર્ધા બ્રિજ ઉપર આ રીતના લગભગ 10-12 ગાડીઓ એક પાછળ એક ઠોકાઈ છે. બરાબર છે. હવે ટ્રાફિકના પ્રોબ્લેમ તો છે જ વર્ષોથી પહેલેથી, અને કમસેકમ આ ગાડીને અમારે 5-6 લાખની ઉપરનું નુકસાન છે. 5-6 લાખનું નુકસાન છે. અને એક બાજુનો રોડ બંધ છે, તેના માટે શું કહેશો? કોર્ટની જાનહાનિ થાત તો શું થાય? શું નામ તમારું? પરાગ. વિસ્તાર છે ને, શું થયું? VIP રોડ પર એક્સિડન્ટ થયું છે, અમિતનગર બ્રિજની ઉપર. સડનલી આગળની ગાડીએ બ્રેક મારતા એકની પાછળ એક 12-13 ગાડીઓનો એક્સિડન્ટ થયેલો છે. એમાં મારી બી ગાડી છે, ઇનોવા સુસ્તા. કેટલું નુકસાન થયું? અંદાજન તો 1-1.5 લાખ રૂપિયા, 1-2 લાખ રૂપિયા નુકસાન છે. ટોટલ કેટલી ગાડી હતી? ટોટલ 13-14 ગાડી હતી. શું નામ છે તમારું? મારું નામ સૈયદભાઈ. અને ક્યાંથી ક્યાં જતા? અમે હાલોલથી આવીએ છીએ અને અલકાપુરી જતા હતા. વડોદરા શહેરમાં આવેલ જે કહેવાય છે કે VIP રોડ જે એરપોર્ટથી જે કહેવાય છે ઉડા સર્કલ સુધીમાં અવારનવાર જે અકસ્માત થતા હોય છે, પરંતુ આજે જે કહેવાય છે કે વિચિત્ર અકસ્માત થયો છે, જે તમામ જે ગાડીના માલિકો છે તેમને પણ અમે પૂછ્યું તો કીધું કે 13-14 ગાડીનું જે અકસ્માત થયું છે અને ઘણા લોકોને નુકસાન થયું છે. એટલે કહેવાનો મતલબ એક જ છે કે જે હાલમાં જે અમિતનગર બ્રિજના નીચે જે કામગીરી ચાલુ છે એના કારણે ટ્રાફિકની સમસ્યા પુષ્કળ છે. અને જ્યારે પણ જે અમદાવાદથી જે કહેવાય છે વડોદરા આવતી ગાડીઓ હોય છે, ત્યારે કહેવાય છે કે જે ડ્રાઈવર છે ને એ રીતનું આપ્યું છે કે જે એક જ બ્રિજ છે અને એક જ બ્રિજ પર હેવી ટ્રાફિકના કારણે અવારનવાર જે અકસ્માત સર્જાતા હોય છે. તો વડોદરા શહેરના મેયર કમિશનર ચેરમેનશીને અમારી વિનંતી છે કે આ જે પણ ટ્રાફિકની જે સમસ્યા છે એને તાત્કાલિક ધોરણે હલ કરવી જોઈએ. સાથે સાથે જે કહેવાય છે કે ટ્રાફિકના જે કર્મચારીઓ છે, જ્યારે કહેવાય છે કે કોઈ નેતા કે ઉચ્ચ કક્ષાના નેતાઓ આવતા હોય છે ત્યારે બંદોબસ્ત આપતા હોય છે અને ત્યારે ટ્રાફિકના જવાનો ઉભા રહેતા હોય છે, પરંતુ જ્યારે કહેવાય છે કે રાહદારીઓ માટે જે એમને જે ટ્રાફિકની સમસ્યાથી અડવો કરવાની હોય છે ત્યારે જે કહેવાય છે કે કોઈ પણ તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવતી. એટલે વડોદરા શહેરના મેયર કમિશનર ચેરમેન સાથે સાથે ટ્રાફિક પોલીસ કમિશનરને આપણા મીડિયાના માધ્યમથી અમારી અપીલ છે કે જે આ ટ્રાફિકની સમસ્યા રોજે સાંજના સમયે સવારના સમયે રોજ સર્જાતી હોય છે તેને વહેલામાં વહેલી તકે જે કંઈ નિરાકરણ લાવવું જોઈએ તેવી અમારી માંગ. શું નામ? નવર પરમાર કમલેશ, સામાજિક કાર્યકર.